ગાને અંદર ઉંમર છે મારી 175 વર્ષ. પછી એને પછી હું પાકિસ્તાન ગયા, એને મને મારી ઉંમર ઘટ કરાવી ને હું પાકિસ્તાન ગયા. અનાજ નથી ખાતા, શા નથી ખાતા, કોઈ દાડે નહીં. શા નથી પીતા? કેટલા વર્ષથી અનાજ નથી ખાતું? બસ ભણાતીસ. બચપણથી અનાજ નથી ખાતું? તો હું લ્યો છો? મિત્રો, ભારત દેશ સનાતન ધર્મ નો દેશ, સનાતન હિન્દુ સંસ્કૃતિ નો દેશ. એમ કહેવાય કે જ્યાં માણસની બુદ્ધિ એટલે કે મન દિમાગ જ્યાં પૂરો થાય ત્યાંથી આ ભારત વર્ષનું જ્ઞાન, આ ભારત વર્ષની સંસ્કૃતિ, ભારત વર્ષના સાધુડા અગર તો સાધુઓનું જે જ્ઞાન છે તે શરૂ થતું હોય છે. જે વસ્તુ મથવા, જે વસ્તુ સાબિત કરવા વિજ્ઞાન તેના વર્ષોના વર્ષો એમ કહેવાય કે એની પાછળ લગાડી દેતા હોય, એ વસ્તુ આ ભારત વર્ષનો સાધુ પોતાની જોરીમાંથી એક જ સેકન્ડમાં સાબિત કરી દેતો હોય છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું એક એવા સાધ્વી માતાજીની, એવા ક્ષત્રિય સાધ્વી માતાજીની કે જેઓ એમ કહેવાય કે આજે ચોટીલા સાક્ષાત ચામુંડા માતાજીના સાનિધ્યમાં તેની બાજુમાં એક સરસ મજાની ગૌશાળા ચલાવી રહ્યા છે અને તેમની જે ઉંમર છે તે 143, 165 કે 175 આ 3 ઓલાના ગાળામાં આગળ પાછળ ફરે છે. પરંતુ આ વર્ષની એટલે વર્ષની ઉંમરે પણ તેમનું જે તંદુરસ્તી છે, તેમના ચહેરા ઉપરનું જે તેજ છે, તે માત્ર ને માત્ર ભક્તિ અને તેમનું જે આત્મબળ છે તે સાબિત કરે છે. આપણે માતાજી સાથે વાતો કરશું અને તેમનું જે તંદુરસ્તી છે અને તેમની જે ભક્તિ છે એના વિશે થોડી વાતચીત તેમની પાસેથી જાણશું. માતાજી, જય માતાજી. જય માતાજી. જય માતાજી. તમારું નામ અને તમારી ઓળખાણ થોડીક આપજો. મારે અત્યારે સાધુ સમાજ ની અંદર મારું નામ છે શ્રી શ્રી 1008 શ્રી મહંત ધારાદાસજી ત્યાગી અતિત નાગા અયોધ્યા છોટી સાવણી પરિવાર બાબા અગરવાલ દાસજી નો કુટુંબ અત્યારે હાલ મેં. ઓર મારી જન્મભૂમિ જે 28 વર્ષની ઉંમરે હું સાધુ બન્યા, એટલે મારે ડીગરા નું અપહરણ થઈ ગયું તો એમાંથી હું સાધુ બન્યા. કચ્છના મહારાણી, બરોબર છે. સરસ મજાનું એમ કહેવાય કે જે તમારો સાંસારિક જીવન છે તે ચાલતું હોય તો અચાનક જ આ ક્ષેત્રમાં કેમ સાધુ સમાજ માં મારે ડીગરા નું 5 નું તો મારે ડીગરા નું અપહરણ થયું હતું. મારે ડીગરા ને ગોતવા હાટે થઈને હું સાધુ બની ગયા. રજવાડા મેં નીકળ્યા હતા તો મારે ડીગરો મને મળી જાય તો હું જોગણ બનશું. મારે ડીગરો મને ન મળે તો આત્મઘાત કરીને દરિયામાં ડૂબીને મરી જવાનું. મારા સસરાજી ને કીધું કે હો બહાર નીકળો તો વિચાર કરીને નીકળજો, ફેરી રજવાડા મેં નહીં આવવાનું. બાપુજી નહીં આવું તો કે અસલ રજવાડા ની બેટી હોય તો ત્યાંથી લશ્કર લઈને નીકળે અને ડીગરો ગોતે તો માનું કે હા રજવાડા ની ડિગ્રી. તો હું ત્યાંથી ઘોડા ઊંટ આતી બળદ ગાડી આ બધો શણગાર કરી અને ત્યાંથી હું આગું લશ્કર લઈને નીકળ્યા. અયોધ્યા મેંથી મારો ડીગરો મને ચડ્યો. કેટલા વર્ષે મળ્યો? 2 મળ્યો કુંભ મેળા મેંથી. મારે ડીગરાને લઈ ને મારે ડીગરો સાધુ ને હું સાધુ. અત્યારે હાલ મેં મારા દીકરાની ઉંમર છે 132 વર્ષની. 132 વર્ષની. હા, મારો દીકરો અયોધ્યાની જગ્યાએ રહે છે, કાઠમાંડુ પથ્થરશિલા નેપાલ મેં. કાઠમાંડુ પથ્થરશિલા રહે છે. મારા દીકરાનું નામ જન્મથી જ નામ તો એનું બલવંતસિંહ. અરે અત્યારે સાધુ છે મેં નામ છે એનું પ્રેમ નારાયણ ગીરી જાડેજા બાપુ. માં આટલું ચાહો જલાલી ભર્યું જીવન હોય એમ કહેવાય કે એક દિને સમય તમે ખૂબ ઊંચા કુળના દીકરી હોય અને પાછા એટલા જ ઊંચા કુળમાં એટલે કે મહારાણી થઈ અને જીવન જીવવાનો લાવો મળ્યો હોય તો આ સાધુ સમાજમાં આવવામાં ક્યારે કઈ તકલીફ નથી પડી? મારે તકલીફ તો પડતી જ હોય, તકલીફ પડ્યા વગર તો કઈ ભક્તિ ન થાય ને. તકલીફ પડી હોય સેવકો ને મારે કીધું છે કે હાર અમે છોડી દીધા, એમાં લગ્ન ને હોય છે તો બાવો બની ગયા, બધા સેન કરવું પડે ને. ગરુ આપણા કે છે કે કડવું તુંબડું આપું છું, આ કડવું તુંબડું ધોવી ને મીઠું કરવાનું તારો હક. તો કડવું તુંબડું સંસાર, એ સંસાર ગમે જેવા બોલે જગત કે ધોવીને જો આપણે ચાલે તો ભેગ ઉતારીને ફેંક્યાથી પાર પડે. જગત ને અંદર કઈ પ્રકારના આપણા મેં ભીડ પડે, દુઃખ પડે તો બધું સહન કરવું પડે ને. સાધુ બન્યા પછી ફેર કે હું કઈ છું એ બધું છોડવું પડે. એવું કરીને જો રહી ગયા અભિમાની કરીને તો ભક્તિ ના થાય. અત્યારે હાલ મેં પાગલ બાણા રાખું છું. હું તો શું રાખું? એનું કિસ્મત રાખે. અનાથ બાળક, લૂલી લંગડી ગાયો, દરેક જાતના જાનવર આ બધો ન્યાગી જગ્યાએ રહે છે અને એના કિસ્મતનું જે ખાય છે એમાં મજૂરી કરું છું. હનુમાનજી આશ્રમમાં બધા બાળકો બાળક છે આશ્રમનું. વાહ, અનાથ બાળક છે. કાના બાપુ
શું નામ છે બેટા તારું? કાના બાપુ. કાના બાપુ? હા. અહીં માતાજી હારે કેટલો સમય થયો? જન્મથી જ મારા પાસે જન્મથી મોટો કર્યો. અઢીસો મોટા થયા અને અઢીસો ના લગ્ન કર્યા. મારું નામ કેવું છે બેટા? જીજાબા નરેન્દ્રસિંહ ચૌહાણ. તારું નામ શું છે બેટા? મીરાબા. મીરાબા, બધા ભણવા જાઓ છો? હા. ક્યાં ભણો છો? ચાણપા. માતાજી સારી રીતે રાખે છે? હા. એમ માં જીવો પ્રેમ આપે છે? હા. અરે માતી વિશે, માં તો ક્યારેક આપણે વાંકમાં આવીએ તો ઘરે થપાતી લાત લપાતી કરી લઈએ, બરોબર? માં બહુ પ્રેમ કરે છે, અતિ છે પ્રેમ કરે છે. માં તમારી ઉંમર તો કયો? મારી ઉંમર, મારી જન્મ પત્રિકા ને અંદર ઉંમર છે મારી 175 વર્ષ. પછી એને પછી હું પાકિસ્તાન ગયા, એને મને મારી ઉંમર ઘટ કરાવી ને હું પાકિસ્તાન ગયા. એની અંદર મને વિઝા ન મળી, એને હું મારી ઉંમર ઘટ કરાવીને ગયા તા. મને પાકિસ્તાન જાય 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ પેલે મને 145 વર્ષ લગાડ્યા તા. હું પાકિસ્તાન જાય મને વિઝા મળી 15 વર્ષ પેલા 145 વર્ષ. ઈ પણ ઉંમર ઘટાડીને એટલે 175 બરાબર છે. તો હજી બેવડી સદી મારવી જેવું ખરું. ત્યાર તો 500 વર્ષ જોર ગાયો સાર છું. વાહ વાહ વાહ, 500 વર્ષ ગાયો સાર માની ગાયો સાર. આ બેટું ને રેવાનું. આ તો પગ ની મારી, આ મારા પગ દુખે છે, જાનવર ફૂંકી ગયો જીતે. નતર માં હું બીજા ને થાય તારે ખાંગ ને ભરીને રાજકોટ લઈ જાઉં હાલી. માં આજે તંદુરસ્તી છે 200 વર્ષે 150 વર્ષે ઈ શેની? હું અનાજ નથી ખાતા, શા નથી ખાતા, કોઈ દાડે નહીં, શા નથી પીતા. કેટલા વર્ષથી અનાજ નથી ખાતું? બસ ભણાતીસ. બચપણથી અનાજ નથી ખાતું? તો હું લ્યો છો? ફ્રૂટ, ખાલી ફ્રૂટ જ. એ મળે તો લેવાનું ને નહીં મળે તો નહીં લેવાનું. કોઈને ખરીદવાની મોકલવાનું કે જા બેટા મારે 5 પૈસા લઈ જાને, મારે ફ્રૂટ ખરીદીને લે. હા હા, બાળકો માટે ખરીદાડો, મારે હાંટે નહીં, મારે હાંટે કાંઈ. મિત્રો, આપણે આજના સમયમાં પણ એમ કહેવાય કે આવા કડીકાળમાં કોઈ ભગવાધારી સાધુ નથી મળતા ને આમ નથી થતું તેમ નથી થતું. આજના સમયમાં પણ અગર મારી અને તમારી દ્રષ્ટિ ખરેખર શોધવાની આપણે કોશિશ કરીએ તો આજે પણ આપણા આ સનાતન ધર્મમાં એવા એવા સાધુડાઓ પડ્યા છે, એવા એવા સાધ્વી માતાજીઓ પડ્યા છે કે જેમની વાતો સાંભળી આપણો મગજ થોડી વાર માટે એમ કહેવાય કે શૂન થઈ જાય છે. માનિયામાં ના આવે એવી હકીકતો, પરંતુ એમની પાસે એવી સાબિતીઓ છે, તેમની આ લાંબી જે જટા છે તે સા તે ચાળી ખાય છે કે આ માતાજીની ઉંમર ખરેખર કેટલી હોય. માં એક સેવક અહીંયા માતાજીની સાથે એમની સેવામાં છે અને અવારનવાર આવતા રહીએ છે, એમની પાસેથી પણ થોડીક માતાજીની વાતો અને તેમના અનુભવો સાંભળશો. સાહેબ તમારું નામ કહેજો. મારું નામ પ્રવીણ ગજ્જર. હું માના આનું નામ જાડેજા મા તરીકે હું એમને ઓળખું છું. અવારનવાર મારું આ આશ્રમ સાથે હું મારું હૃદયથી શેડિંગ છે. અહીંયા ઘણી બધી ગાયો છે, કૂતરા છે, બતક છે, કુકડા છે, અનેક માણસો છે અને અમુક જનાવર છે. માં બધાને વેલકમ, આવો પધારો. માણસ આવે તો પધારે, જીવ આવે તો પધારે, માણસ માત્ર પ્રવેશ ને પાત્ર. અને માં નો અદભુત એટલો બધો બધાને માટે પ્રેમ હોય છે. માં મગજના બહુ સ્ટ્રોંગ છે, ખોટું બોલે એટલે માં ને દુશ્મન પેદા થઈ ગયો. એક ખોટું બોલે માં બેફામ ગાડું દઈ શકે છે, સરસ મજાની ગાડું બોલતા આવડે છે. જૂઠું બોલ્યો એટલે મુઓ, અને બહુ દિલથી રાખે છે, બધાને બહુ જ પ્રેમ કરે છે. અને મને મારી સાથે તો બહુ એક અદ્ભુત પ્રેમ છે, અઘટની પ્રેમ છે, જેને કહી ન શકાય. હું ટૂંકા ટાઈમમાં માથી બહુ નજીક પહોંચી ગયો છું એમ. અને મારો ખુદનો ઈરાદો એવો છે કે હું મા સાથે રહું એમ. હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, અને છતાંય મને એમ થાય છે કે મારો વ્યવસાય છોડી હું મા સાથે રહું, એવો મને અંદરથી ભાવ પેદા થાય છે. ક્યારેક એવું થતું હોય કે થોડોક અત્યારનું જનરેશન છે થોડુંક ભણી ગયો, 5 એકડા શીખી ગયો, એટલે આવી બધી વસ્તુથી ક્યાંક ને ક્યાંક દૂર ભાગે છે, દૂર વહી જાય છે. સામાન્ય આ આ સંત સમાજને સામાન્ય માણસ ગણે છે, પણ આની પાસે શું તાકાત છે ને એ તો આપણે શક્ય નથી કે આપણે કઈ કહી શકીએ. સપના કલ્પના બહારની સપના જેવી વાત થઈ જાય છે. પણ ખરેખર મા પાસે અદ્ભુત શક્તિ છે, અખૂટ શક્તિ છે કે જેને કહી ન શકાય એવી. એમ અત્યારે અહીંયા લગભગ ટોટલ તો ગાયો 400-500 ગાયો હતી, પણ અત્યારે આ ત્રાકિયા અવ્યવસ્થાને કારણે થોડીક ગાયો માતાજીએ બીજે ક્યાંક મોકી છે. બાકી અહીંયા 100 ગાયો જેટલી તો છે, ગાયો છે, પછી કૂતરા છે, બિલાડા છે, જે કાંઈ પશુ પક્ષી આવતું હોય બધાને વેલકમ એમ. બધા પક્ષી ભેગા, કૂતરા,
બિલાડા કબૂતર બધા ભેગા રોટલા ખાય, કોઈ કોઈનો શિકાર નથી કરતો, કોઈ કોઈ ની શિકાર ના કરે. આ ગાડી મારે એમપી થી દાન માં આવેલી છે. એક ભગત ને દીકરા નહી થાય, એને દીકરો જન્મ્યો, એને આ ગાડી દાન કરી. અત્યારની દીકરીઓ, અત્યારની બહેનો ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે ફેશન અને આજના યુવાનો વ્યસન, આ બેના ભરડામાં એવા આવ્યા છે. આયુષ્ય ટૂંકા થયા છે અને જે છે એ પણ તંદુરસ્તીથી નથી જીવતા. મારો તો હણગાર છે, મારો વાહ, મારો પહેરાવ, આ મારે તલગ ને ચાપા ને માળા ને કાંઈ ને મારા ગુરુજી ને આપેલી આ એક અંટી છે મારી પાસે. આપણે સમાજ ને કઈ દેખાડવું નથી, દુનિયા ને શું દેખાડવાનું? મારે જો મીરાબાઈ હતા એ દરબાર હતા, રજવાડું છોડીને મીરાબાઈ બન્યા, ગંગા છતી પાનભાઈ બરાબર, અહિલ્યા માતાજી, અંશુયા માતાજી, એ આપણા જેવા માણસો જ થા. મારે એક જ તમન્ના છે કે એ મારી પ્રજાને કોઈને જોયા નહીં હતા, ઇતિહાસ સાંભળેલો છે, પણ મારે ન્યા કી જગ્યાએ હું કરશું તો મારી પ્રજા જગત મારો એનું કહે છે કે 52 ગામના જાગીરદારની બેટી છે, 54 ગામની મહારાણી. હવે હું હાલ મેં મારે અત્યારે અભિમાની છે કે હું 92 લાખ માળવાની માર છું. મારી પરજાનું કે છે કે આપણી માં કરી ગયા, આપણાને જોયું, એનું મીરાબાઈ નું કોઈને જોયું નહી, તું મારું તો જોશે ની પરજી. ટૂંકમાં એ દાખલા તો બહુ જૂના થઈ ગયા. હા, મીરાબાઈ ના દાખલા, નરસિંહ મહેતા ના દાખલા, આ બધા મહારાણા ના બહુ જૂના થઈ ગયા. મેવાડ ની મહારાણી એ સાક્ષાત ભગવાન એનું ઝેર પીવા આવ્યો હતો, એ તો આપણે વાર્તાઓમાં ભજનોમાં સાંભળ્યો. પણ આજના સમયમાં પણ મારી અને તમારી હાજરીમાં પણ એવા એવા લોકો છે કે 52 આજે 250 વર્ષ છે આપણી સામે અહીંયા એક તપસ્વી જેવું જીવન જીવે છે, અહીંયા એક સાધ્વી માતાજી થઈ તમામ પ્રકારના મોજ શોખ ભોગ વિલાસ છોડી અને એક સામાન્ય જીવન જીવે છે, અને બીજા જીવ માટે પોતાનું સર્વસ્વ દાવ ઉપર લગાડી અને મારી તમારી સામે સાક્ષી છે. મિત્રો, આપણે બીજું કાંઈ ના કરી શકીએ. ચોટીલા મંદિરની બાજુમાં જે બજરંગ આશ્રમ, બજરંગ આશ્રમ, અહીંયા અનેક દર્શન કરવા આવજો, અને શક્ય એટલો આ માતાજી ના દર્શન કરવા આવનારી પેઢીઓ માટે કદાચ દુર્લભ થઈ જશે, તે આપણી હાજરીમાં આજે અહીંયા આપણને એનો લાભ મળે છે તો દર્શન ચોક્કસ કરજો એવી પ્રાર્થના. માતાજી, કઈ સંદેશ આપવો છે? ભક્તિ કરવી હોય તો ગુપ્ત ભક્તિ, હું તો અહીંયા ઝુંપડી પડ્યા બંગલો મારો જોઈ, બંગલા ના અંદર જઈને જોઈ બંગલા માં રહું છું. હા, બંગલો એટલે આ છાપરું છે, એના માટે બંગલો છે, તો બંગલો જોવે ને ભાઈ, સાધુ ને શું જોવે? ટૂંકમાં જે કઈ છે તેમાં આપણે, મારું દૂધ પીવા વાળો મારા બેટા ને આટલી તાકાત થી, તો માર માં તાકાત નથી તો બેટા માં ક્યાંથી આવે? શેર ને વાય સિવાળ્યા પાકે તો શું છે, પણ શેર ના પેટ માં શેર પાકવા જોવે. જગત ના અંદર કુછ કરકે દેખાવો, રોટલા ખાવા માટે તો ઘણા બાવા બને, માંગવા માટે ઘણા બાવા બને. હું ચોટીલા ને બજાર માં આ દંત શાક ખરીદવાની ગયા, ચોટીલા ને બજાર ની મને શેર ન્યુ નહીં જોયું કે કયો બજાર ક્યાં છે, કોની દુકાન ક્યાં છે. અત્યારે ત્યાં 80-85 વર્ષ થી ત્યાં રહું છું, આજુબાજુ ને ગામડા ની ભાડ્યા મને, તો ભાઈ પછી બીજું આપણે શું કરવાનું? ફંડ ફાળો માગવા આ માં કઈ ગયા નથી, આમે થી દઈ જાવ તો ઠીક છે, નહીતર હું લાંબો હાથ કરીશ નહીં, એની પ્રતિજ્ઞા છે. અને આપણે તો મહારાણી ને ગમે તો, અરે મહારાણા નીકળી ગયા, આપણે તો 92 લાખ માળવાની માય છું, માય એ બેટા હાચું ને, મહારાણી ને શું કરવાના? માં મારો કાગડો મુંડું નહીં જોતો, હે ત્યાં જગ્યાએ 4 દાસી આપી હતી મારી ભેગી, તો દાસી પકડી ને ભગવાન ના ન્યા લઈ જાય તો ભગવાન ને અડવા દેતી, અત્યારે ભગવાન ને પૂછું, હે સાચું ને, એ ટાઈમે હું ભગવાન ને નહીં ઓળખતા હતા, હવે ભગવાન તો ઓળખવા શીખી ગયા. તો ગરુ ભણાયા વગર આપણે છે ને તાળા ને ચાબી લગાડ્યા વગર તાળું ખુલે નહીં, ગરુ ભણાયા વગર જ્ઞાન આવે નહીં, પછી એવા તો ભટકતા ફરો ને, મારી જેવા કેટલા ભટકે રોડે રોડે, તો એવા થોડી કરવું. તો માતાજી, નાની નાની વાતોમાં મને તમને ઘણી બધી ટકોર તો ન કહેવાય, ચાબખા મારી જાય છે ખરેખર. આપણે આમાંથી ઘણો બધો બોધ લેવાનો છે, ઘણું બધું સમજવાનું છે, ઘણું બધું વિચારવાનું છે કે મનુષ્યનો અવતાર મળ્યો તો કંઈક આપણું કલ્યાણ થાય, આત્માનું કલ્યાણ થાય અને બીજા જીવોનું પણ કલ્યાણ થાય, એવું શક્ય એટલું એવા કામ કરતા રહ્યો.